अमदावाद शहर नी नामी YMCA क्लब गरबा साथे जोड़ायेला महत्वपूर्ण समाचार तेना आयोजन ने लईने ते विवाद में आव्यु छे। तुलिप स्कूल तरफ थी छठा नोरते YMCA क्लब में गरबानुं आयोजन थयु। आयोजन फक्त तुलिप स्कूलना विद्यार्थीओ स्कूलना स्टाफ अने तेना मेहमानो माटे ज हतुं, जेमां जे विशेष पास तैयार करवामां आव्या हता, जे पास पर वेचाण माटे नहीं होवानी सूचना पण हती। તેમ છતાં YMCA ક્લબ તરફથી લોકોને આ પાસ વેચવામાં આવ્યા હોવાનો આક્ષેપ તુલીપ તરફથી કરવામાં આવ્યો છે। જોકે ગરબા શરૂ થાય તે પહેલા જ ભારે ભીડ એકત્ર થઈ જવાને કારણે 11 વાગે ગરબા બંધ કરવાની ફરજ પડી। એ લોકોએ એટલા બધા પાસીસનું વિતરણ કરીને સેલ કરીને લોકોને અંદર ઘુસાડી કાઢ્યા અને આખી ઇવેન્ટમાં ઓવરક્રાઉડિંગના ઇશ્યુઝ થઈ ગયા, જેથી સિક્યોરિટી અમારા પેરેન્ટ્સને અમને એવું લાગ્યું કે ઇશ્યુઝ થશે, એટલે અમારે ઇવેન્ટ અમારે કોલ ઓફ કરવી પડી અને 11 વાગે અમારે આ ગરબા બંધ કરવા પડ્યા। YMCA જેવી આટલી મોટી ક્લબમાં જેનું મેનેજમેન્ટમાં લોકોને ફેથ છે, એ કમ્પ્લીટ ફેલિયર કહેવાય એ મેનેજમેન્ટનું। આ ઘટના બાદ તુલીપ સ્કૂલના સંચાલકોમાં ભારે રોષ છે અને સંચાલકો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। YMCA તરફથી જે લોકોને પાસ વેચ્યા છે તેવા લોકોને પણ આગળ આવવાની અપીલ સ્કૂલ સંચાલકે કરી છે। આ અંગે તુલીપ તરફથી YMCA ક્લબ સામે ફરિયાદ નોંધાવવાની પણ તૈયારી દર્શાવાય છે। આ પાસીસ ઉપર ક્લિયર ઇન્સ્ટ્રક્શન્સ લખ્યા છે, નોટ ફોર સેલ। લોકોએ આ પાસીસ રૂપિયા આપીને ખરીદેલા છે। મારી તમને અહીંયાથી એક દરખાસ્ત છે, જે લોકો અમારી જોડે જોડાઈ શકે, અમારે આ મેટરને સિરિયસલી લઈ જવી છે, આગળ અમારે આ મેટરને આગળ પોલીસ ફરિયાદના રૂપમાં પણ લઈ જવાનું છે। જે જે લોકોએ પાસ ખરીદ્યા છે, પ્લીઝ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અમને ઈમેલ થ્રુ પ્લીઝ તમે અમને જાણ કરો, અમે તમને કોન્ટેક્ટ કરીશું। અમારે આ લોકોને, જે જે લોકોએ આપણને આ પાસ વેચ્યા છે ખોટું કહીને અને YMCAના લોગો જોડે અને આર્ટિસ્ટના લોગો જોડે, આ લોકોએ તમારી જોડે જે છેતરપિંડી કરી છે એના સામે આપણે એક ફાઇટ કરીએ। આ સમગ્ર ઘટના અંગે YMCA ક્લબના સંચાલકોએ કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો, ત્યારે જોવાનું એ છે કે નામી ક્લબ અને શાળા સંચાલકો વચ્ચેનો આ મામલો હવે ક્યાં સુધી પહોંચે છે। અમદાવાદ શહેરની નામી YMCA ક્લબ દ્વારા એક શાળા સાથે ગરબાને લઈને છેતરપિંડી કરવામાં આવી હોવાની બાબત સામે આવી રહી છે। ગઈકાલે રાત્રે અહીંયા YMCA ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદ શહેરની જ તુલીપ સ્કૂલ દ્વારા સમગ્ર YMCAનું ગરબાનું જે જગ્યા છે એ રેન્ટ પર લેવામાં આવી હતી, એ પ્રકારનો કરાર થયો હતો અને માત્ર ને માત્ર તુલીપ શાળાના જે ઇન્વાઇટી છે એમને જ અંદર એન્ટ્રી આપવામાં આવે પ્રકારનું નક્કી કરવામાં આવ્યું હતું। પરંતુ YMCA ક્લબ દ્વારા વધારાના 3-4 હજાર પાસ વેચવામાં આવ્યા હોવાનો આક્ષેપ તુલીપ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યો છે અને એમાં એમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે અને એ પાસ પણ એમના દ્વારા દેખાડવામાં આવ્યા છે કે કેવી રીતના YMCA ક્લબ દ્વારા એ તમામ પાસ વેચવામાં આવ્યા હતા અને એક રીતના એ ગરબા જે તુલીપ સ્કૂલ દ્વારા આયોજિત કરવામાં આવ્યા હતા એ ગરબા બગાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને એના જ કારણે ગઈકાલે રાત્રે ગરબા પણ રદ કરવામાં આવ્યા હતા। અત્યારે હાલ અમે YMCA ક્લબ પણ પહોંચ્યા છીએ, વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ YMCA ક્લબ થકી કંઈ પણ કહેવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।